એસટીમાં સફર કરતા લોકોની મુસાફરી હવે વધુ આરામદાયક હશે. જી હા, ગુજરાત એસટી પોતાના કાફલામાં નવી 50 ઇલેક્ટ્રિક બસનો ઉમેરો કરશે. દેશની ઓલેક્ટ્રા ગ્રીન ટેક લિમિટેડને નવી 50 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગણતરીના મહિનામાં જ આ ઈ બસ જીએસઆરટીસીને મળશે. રાજ્યના મોટા શહેરોના પ્રવાસીઓને આ બસનો લાભ મળે તેવું આયોજન છે. ફેમ ટુ ઇન્ડિયા સ્કીમ હેઠળ નિગમે ટેન્ડર પ્રક્રિયા કરીને 50 ઇલેક્ટ્રિક બસો મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે, જે આગામી દિવસોમાં એટલે ડિસેમ્બર સુધીમાં 25 ઇલેક્ટ્રિક બસો અને ત્યાર પછીના માર્ચ 2022 સુધીમાં બીજી 25 બસો, એમ કુલ 50 બસો નિગમના ફ્લીટમાં જોડાનાર છે. આ જે બસો છે એ હાલ પૂરતો નક્કી કરેલા રૂટ પ્રમાણે 20 બસો અમદાવાદ ગાંધીનગર, 20 બસો અમદાવાદ વડોદરા અને 10 બસો રાજકોટ જામનગર વચ્ચે ચલાવવાનું નક્કી કરેલું છે. રાજ્યના મહાનગરોમાંના એક સુરતમાં તો સફળતાપૂર્વક ઈ બસનું સંચાલન થઈ રહ્યું છે. સુરતમાં બીઆરટીએસ કોરિડોર પર 37 ઇલેક્ટ્રિક બસ દોડી રહી છે, જેમાં 12 બસ નવી ઉમેરાઈ છે. ખાસ કરીને શ્રમિક વર્ગના લોકો બસનો મહત્તમ ઉપયોગ કરે તે હેતુથી ઔદ્યોગિક વિસ્તારમાં મહત્તમ રૂટની પસંદગી કરાઈ છે. આ નવી 50 ઈ બસની સાથે ગુજરાતમાં ઇલેક્ટ્રોની ઈ બસોની સંખ્યા વધીને 250 થઈ જશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બસીસ છે એ બસીસને ચાર્જિંગ સ્ટેશન્સ જે લગાવવામાં આવશે એ ચાર્જિંગ સ્ટેશન્સ દ્વારા બીજા જે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લઈ રહ્યા છે એ લોકોને પણ ચાર્જિંગ મળી આવવાનું, જેવી રીતે અત્યારે પેટ્રોલ ડીઝલ માટે જે ફ્યુઅલિંગ સ્ટેશન્સ છે એ ફ્યુઅલિંગ સ્ટેશન્સના સાથે સાથે ચાર્જિંગ સ્ટેશન્સના ઊભા થવાથી એક મોટું જે છે એમાં ક્રાંતિ થશે અને સુરત શહેરમાં લગભગ 150 જેટલા જે ઇલેક્ટ્રિક બસ છે, ઓલરેડી અત્યારે 30 જેટલા ઇલેક્ટ્રિક બસીસ અત્યારે જે છે એ રોડ ઉપર છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગામી દિવસોમાં આ જે 150 બસ છે એ ફેઝ વાઇઝ આવી રહ્યા છે. તો આ ઇલેક્ટ્રિક બસની વિશેષતા જોઈએ તો 9 મીટરની આ એરકન્ડિશન બસ 33 મુસાફરોની કેપેસિટી ધરાવે છે. સીસીટીવી સુવિધાથી સજ્જ ઇલેક્ટ્રા કંપનીની બસમાં મુસાફરોને લગતી તમામ સુવિધાઓ છે. આ બસમાં લિથિયમ આયન બેટરી ઇન્સ્ટોલ છે, જે એક વખતના ચાર્જમાં 180-200 કિલોમીટર સુધીની સફર કરી શકે છે. આ ઉપરાંત બસમાં હાઈ પાવર એસી ચાર્જિંગ સિસ્ટમ છે, જે બસની બેટરીને 3-4 કલાકમાં જ ચાર્જ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બસ બનાવતી કંપની ગ્રીન ટેક લિમિટેડ MEIL ગ્રુપની છે, જે વર્ષ 2000માં નિર્માણ પામી હતી. ઇલેક્ટ્રિક બસના નિર્માણમાં ઇલેક્ટ્રા કંપની પાયોનિયર ગણાય છે. સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશન સેવા તરીકે સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા ચાલી રહી છે, પરંતુ પર્યાવરણ માટે ઇકો ફ્રેન્ડલી રહે અને પ્રદૂષણ પણ ઓછું થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક બસ શહેરના રસ્તા પર દોડાવવાની શરૂઆત કરવામાં આવી હતી. અને તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રા કંપનીની આ જે ઇલેક્ટ્રિક બસો છે તે અત્યારે શહેરના રસ્તા પર દોડી રહી છે. અત્યારે 39 બસો દોડી રહી છે, ખાસ કરીને પહેલા 37 બસો હતી અને બીજી 12 બસો જે છે તે ગઈકાલે જ આવી છે અને આ કંપનીની બસો જે છે અત્યારે શહેરના માર્ગ પર ઇલેક્ટ્રિક બસ તરીકે દોડી રહી છે. ખાસ કરીને આ બસની ખાસિયતો પણ ઘણી બધી છે, જે પણ હું તમને બતાવવા માંગીશ. એક રીતે પર્યાવરણ માટે તો ફ્રેન્ડલી છે જ, પરંતુ મુસાફરોને પણ એક આરામદાયક અનુભવ મળી રહે તેવી પણ એક સુવિધાઓ છે, જે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેની સુવિધા છે તે આ બસમાં રાખવામાં આવી છે. તમને બસની અંદરથી હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે બસમાં જે ડ્રાઈવર સીટ છે તેની સાથે જીપીએસ સિસ્ટમ પણ કનેક્ટેડ રાખી છે, એટલે કે બસ જ્યાં જાય તેની લાઈવ ટ્રેકિંગ જે છે એ બસનું મળી શકે તે રીતની માહિતી જે છે આમાં ડેવલપ કરવામાં આવી છે. અત્યારે આ કંપનીની 49 જેટલી બસ જે છે એ અહીં ચાલી રહી છે અને ખાસ કરીને મુસાફરોને પણ એક આરામદાયક અનુભવ આ બસમાં મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લેડીઝ પેસેન્જર માટે તમે જોઈ શકો છો કે એક પેનિક બટન છે, ઇમરજન્સી બટન પણ અહીં મૂકવામાં આવ્યું છે. બસ જે છે આખી સીસીટીવી કેમેરાથી સજ્જ છે, પરંતુ લેડીઝ મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે ઇમરજન્સી બટન પણ અહીં રાખવામાં આવ્યું છે. ફૂલ્લી એસી બસ છે, એટલે મુસાફરોને ખૂબ જ આરામદાયક અનુભવ પણ અહીં મળી રહેશે. સીસીટીવી કેમેરા ઉપરાંત જે ફાયર સિસ્ટમ કહી શકાય, એનાઉન્સમેન્ટ સિસ્ટમ કહી શકાય, પેસેન્જર માટે પેનિક બટનની જે સુવિધા છે તે કહી શકાય, ઇમરજન્સી અને એક્ઝિટ જે ડોર છે એ પણ અહીં રાખવામાં આવ્યા છે. એટલે અત્યંત આધુનિક અને એડવાન્સ ટેકનોલોજીની ફેસિલિટી પણ જે છે આ બસમાં ઉપલબ્ધ છે.
અત્યારે જે કહી શકાય કે સુરતમાં આ સિટી બસ સેવાના ભાગરૂપે આ બસો ચાલી રહી છે અને હજી આવનારા દિવસોમાં બીજી 100 જેટલી બસ જે છે એ સુરતમાં આવશે, સાથે સાથે જે જીએસઆરટીસીની બસ માટે પણ આ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે અને આગામી દિવસોમાં આ બસ જે છે એ જીએસઆરટીસી માટે પણ શહેરના રસ્તા પર દોડતી દેખાશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે પારુલ મહાડિક, ટીવી9.